બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈ પ્રચાર વેગ પકડી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના લોકસભાના ઉમેદવાર પ્રચાર માટે ગુજરાતના મુખ્યમંત્રીએ ધાનેરા તાલુકાની મુલાકાત લઈ દાંતીવાડા અને ધાનેરા તાલુકાના કાર્યકર્તાઓ સાથે સંવાદ બેઠક કરવામાં આવી હતી. ધાનેરામાંથી કમલને દિલ્હી સુધી પહોંચાડવાનું આહવાન કર્યું હતું. આ પ્રસંગે મોદીની ગેરંટીને આજ સુધી કરેલ કામોનો વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આજે ધાનેરાના થાવર ગામ નજીક યોજાયેલ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં બે બેઠકો યોજાઈ હતી, જેની પ્રથમ બેઠકમાં ધાનેરા તેમજ દાંતીવાડા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે સંવાદ યોજાયો હતો. પ્રથમ બેઠકમાં ભાષણની શરૂઆતમાં જ પાણીને લઈને જણાવ્યું હતું કે કોઈ કામ બાકી નહીં રહે, બધા કામ થશે, જેમાં ધાનેરા રેલવે પુલ બાજુમાં સર્વિસ રોડ બાબતે રજૂઆત થતાં મુખ્યમંત્રીએ માવજીભાઈ ધારાસભ્યને જણાવેલ કે શું બાબત છે. તો માવજીભાઈ જણાવ્યું હતું કે જમીન સંપાદન કરવાની છે, જે થઈ ગયેલી છે, જ્યાં સર્વિસ રોડ થશે. આ સિવાય તેઓએ બીજી બેઠક કી વોટર્સના નામે કરી હતી, જેમાં તાલુકાના સરપંચ, પૂર્વ સરપંચ, સામાજિક સંસ્થાના પ્રમુખ સહિતના આગેવાનો સાથે બેઠક યોજી હતી, જેમાં જે કામો નથી થઈ રહ્યા કે જે વર્ષોથી રજૂઆત થાય છે તેવી રજૂઆતોને ધ્યાનમાં લઈ ધાનેરા બોલતું થયું હતું, જેમાં સૌથી મહત્વની રજૂઆત પાણીને લઈને થઈ હતી. આ સાથે વિસ્તારના શિક્ષકોના પ્રશ્નો, ધાનેરા રેલવે બ્રિજના સર્વિસ રોડ બાબતની રજૂઆત સાથે ગૌચર ખુલ્લું કરવા માટે ધાનેરા વતી મુખ્યમંત્રીને પ્રશ્નો કરવામાં આવ્યા હતા. આ સાથે સરકારી કચેરીમાં થઈ રહેલા ભ્રષ્ટાચાર બાબતે પણ મુખ્યમંત્રીનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.